दाहोद जिल्लामां 25 नवेम्बर थी 30 डिसेम्बर दरमियान महिला युवती हिंसा निवारण पखवाड़िया उजवणी थनार छे, त्यारे ए अंतर्गत आज आवेदन पत्र आपवामां आव्युं हतुं। महिला युवती हिंसा नाबूदी अभियान चलावामां आवी रह्युं छे, जेनो मुख्य उद्देश्य समाजमां समानता, न्याय, शांति अने बंधुत्वना बंधारणीय उद्देश्यने हासिल करवा माटे संगठित थवानो छे। दरेक सामाजिक सुरक्षा हिंसामुक्त समाज माटे तेमनो निर्धारने दोहरावी हालमां दाहोद जिल्लामां छेल्ला घणा समयथी अलग अलग विस्तारमां युवती ऊपर थती हिंसानो बनाव वधी रह्या छे, जेमां खास करीने युवक युवती ऊपर झाड साथे लાશો ટીકાડવાતી જોવા મળે છે। ઘણી જગ્યાએ કૂવામાંથી લાશો મળી આવે છે, ત્યારે આવી લાશોને અકસ્માતમાં ખપાવી દેવાય છે। આ યુવાન દીકરા દીકરીઓ ખરેખર કયા કારણથી શું કારણથી આત્મહત્યા કરે છે? સમાજમાં ઇજ્જતના નામે તેમને હત્યા કરી દેવાય છે, તે પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસનો વિષય બને છે। જ્યારે યુવાન ભાઈ આવા કુદરતી મોત બાબતે સમાજમાં કોઈ ગંભીરતા જોવા મળતી નથી, ત્યારે મહિલાઓ, યુવક અને યુવતીઓને જન્મ આપનાર છે, ત્યારે આવા બનાવો સહન થતા નથી, ત્યારે આ પ્રકારની હિંસાને રોકવા માટે આવા પ્રકારની હિંસાઓને તેઓ સાખી નહીં લે અને સખત શબ્દોમાં મહિલાઓએ વખોડી કાઢી હતી। જ્યારે વણુકેલા અનેક પ્રશ્નોને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓ સંગઠિત થઈ પખવાડિયાની ઉજવણી કરવાની છે, જે અંતર્ગત આજે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લામાં મહિલાઓ ઉપર થતા અત્યાચારોને અટકાવવા માટે મહિલા સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। નારી શરીર ઉપર અત્યાચાર નહીં સહેંગે નહીં સહેંગે નારી શરીર ઉપર અત્યાચાર નહીં સહેંગે નહીં સહેંગે મારું નામ છે ગુલીબેન ચેમાભાઈ નાયક, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ, અને અમે આજે માનેર દિવસ સ્ત્રી અને મહિલાઓ અને કિશોરીઓ પર જે હિંસા થાય છે તેનું અમે 25 ડિસેમ્બર સુધીનું એક પખવાડિયું ચાલ્યું છે કે મહિલાઓ ઉપર કેવી કેવી હિંસાઓ થાય છે, કિશોરીઓ અને છોકરા છોકરીને મારીને ટાંગી દેવામાં આવે છે, તેનું પૂરેપૂર એની ધ્યાન દોરાતી નથી અને દોરાય છે તેનું ખૂબ દેવગઢ મહિલા સંગઠન એની મહેનત કરી કહે છે કે આ ખરેખર પોતે પ્રેમ કર્યો હોય તો મરવા માટે નથી કરી શક્યા, પણ છોકરા છોકરીને કોઈ મારી નાખીને પણ આ ટાંગી દેવામાં આવે છે। નીચે પગ હોય છે, ના જેવા દુપટ્ટે ટાંગેલા દેખાવામાં આવે છે, ચંપલ પગમાં પહેરીને ઝાડ ઉપર લટકતા દેખવા જોવા મળે છે, તો કેમ? તે માટે અમે આજે આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપેલ છીએ અને એનું ખૂબ જ પાયાની અંદર જો એને ધ્યાન દોરાય અને બાળલગ્ન અટકે એ અમારી લડતો છે અને તે ધ્યાનથી અમે અહીંયા આવી રહ્યા છીએ। અધિકાર દિવસ નિમિત્તે અમે સૌ અહીંયા આવ્યા છીએ, આનંદી સંસ્થા અને દેવગઢ મહિલા સંગઠનના બહેનો છીએ। અત્યારે જોવા જઈએ તો મહિલાઓ ઉપર હિંસાઓ બહુ જ વધી રહી છે, મહિલાઓ ઉપર હિંસા પણ એક માનવ અધિકારનો ભંગ છે। એને જોતા જોઈએ તો હવે યુવતીઓ ઉપર હિંસા વધી રહી છે, યુવતીઓ આપણને અપમૃત્યુના બનાવો આપણા વિસ્તારમાં બહુ જોવા મળે છે। એક સવાલ સમાજને કરવાનું મન થાય છે કે આ જે ઉંમરે યુવક યુવતીઓને પ્રેમ કરવાની ઉંમર છે અને ભણવાની ઉંમર છે, એ સમય દરમિયાન અપમૃત્યુ કે ફાંસો ખાવાનું જરૂર કેમ પડે છે? આમાં અમને બહુ એવું લાગે છે કે આવા બનાવો ખાસ ધ્યાને દોરીને યુવક આજની યુવા પેઢી બચાવીએ, એટલા માટે આજે અમે સૌ આવ્યા છીએ। નારી શક્તિ।